નર્મદા જિલ્લામાં આજથી ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર આર એસ નીનામાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જિન્સી વિલિયમ, રાજપીપળા નગરપાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, મહિલા અગ્રણી ભારતીબેન તડવી, મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સ્કૂલના આચાર્ય શ્રી જયંતિભાઈ વસાવા વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી આર એસ નીનામાએ પ્રેરક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ગર્ભાવસ્થામાંથી 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં 5 રસી મૂકવામાં આવે છે. આ રસીનો તેમાં ઉમેરો થયો છે. દરેક 9 માસથી 15 વર્ષના બાળકોએ આ રસી લેવી જરૂરી છે, જેથી ઓરી જેવા રોગથી રક્ષણ મળી શકે છે. આ રસી સલામત છે તેવો સંદેશો સૌએ આપતા રહેવા શ્રી નીનામાએ અપીલ કરી હતી. નર્મદા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર જિન્સી વિલિયમે સાથે જણાવ્યું હતું કે 16 જુલાઈથી રાજ્યમાં ઓરી રૂબેલાની રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. નર્મદા જિલ્લામાં આજથી પ્રારંભ થયેલા ઓરી રૂબેલા અભિયાનમાં જિલ્લાના 1.40 લાખ જેટલા બાળકોને રસીકરણ કરવામાં આવશે. આ રસી શાળા, પ્રાથમિક, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલમાં વિનામૂલ્ય આપવામાં આવશે. તાલીમબદ્ધ આરોગ્ય કર્મી દ્વારા જ આ રસી આપવામાં આવે છે. સન 2020 સુધીમાં ઓરી રૂબેલા નિયંત્રણ કરવાનું સરકારનું આ લક્ષ્ય રહેલ છે. વયમર્યાદામાં આવતા બધા બાળકો રસીનો લાભ લે તેવી શ્રી વિલિયમે અપીલ કરી હતી. આજથી કુપોષણયુક્ત ગુજરાત અભિયાન ફેઝ 4નો પણ સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે તેમ તેઓએ જણાવ્યું હતું. નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી દિનેશભાઈ તડવીએ અફવાથી ગભરાયા વિના નીડર થઈ રસી લેવા બાળકોને અનુરોધ કર્યો હતો. નર્મદા જિલ્લા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે જેમ દેશમાંથી પોલિયો મુક્ત થયો છે તેમ ઓરી રૂબેલાથી મુક્ત થવાનું છે. આપણા આરોગ્ય માટે નીડરતાથી રસી મુકાવવા દેશમુખે અનુરોધ કર્યો હતો. તો કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કેપી પટેલે શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી, જ્યારે અંતમાં જિલ્લા અધિક મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વિપુલ ગામિતે આભાર વિધિ કરી હતી. શાળાની બાળાઓએ રસીકરણ કરાવ્યું હતું અને ધારાસભ્ય પીડી વસાવાએ રસીકરણ કાર્ડ બાળાઓને અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે શાળાની બાળાઓ, શિક્ષક મિત્રો, નગરજનો, આરોગ્ય કર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજથી નર્મદા જિલ્લામાં મિઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. આ અભિયાન દરમિયાન 1,40,000 જેટલા બાળકોને આવરી લેવામાં આવનાર છે. આ અંગેની પૂરતી પ્રચાર પ્રસાર પણ કરી દેવામાં આવ્યો છે અને જેના લીધે આ રસીની સામે કોઈપણ પ્રકારનો સંશય ન રહે તેના માટે સતત પ્રયત્નો છે. રસી સંપૂર્ણ સુરક્ષિત છે. અગાઉ જે રસીકરણના ભાગરૂપે જ આ પ્રક્રિયા છે, જેથી કોઈપણ પ્રકારના ગભરાટ વગર આ અભિયાનને નર્મદા જિલ્લાના લોકો સંપૂર્ણ સહયોગ આપે એવી મારી નમ્ર અપીલ છે. ટેટનસ કે અવેરનેસ કે લીએ હમને ડોક્ટર્સ કો ભી બહુત સારે કાઉન્સેલિંગ કે સેશન્સ રખને કે લીએ બતાયા હૈ ઓર વો ભી ઓલરેડી ચાલી રહે છે. આજ કે એ પ્રોગ્રામ ભી એ દરમિયાન ભી હમને રખા હૈ તો ઇસસે ભી બહુત સારે ફાયદા હોગા ઓર મીડિયા ઓર ઇલેક્ટ્રોનિક એન્ડ પ્રિન્ટ મીડિયા દોનોં કી મારફત ભી હમ એ મેસેજ દે રહા હૈ કે એ વેક્સિન મેં કોઈ પ્રકાર કી એડવર્સ રિએક્શન નહીં હોતી, એ બિલકુલ સુરક્ષિત છે ઓર વહીવટી તંત્ર દ્વારા એ કાળજી લે રહ્યા. મેરે બેટે ભી ઓલમોસ્ટ 1.5 યર્સ કા હૈ ઓર ઉનકો ભી મેં એ રસીકરણ ઓર ઇસકે લીએ મેરે સભી પેરેન્ટ્સ સે ભી એ વિનંતી હૈ કે આપ ભી અપને બચ્ચે કો ક્લાસીસ ઓર સ્ટફ હમે કે ભી સ્કૂલ અટેન્ડ કરી છે ને મને આજે પૂરા ઓરી અને રૂબેરાની રસીકરણ કરેલું છે તેમાં મને અમે રસી લગાવેલી છે અને અમને કોઈ આની આર અસર થઈ નથી. આ રસી અમારા માટે ખૂબ જ સુરક્ષિત છે ને આવનારા ભવિષ્યમાં અમને ખૂબ સુરક્ષિત રહે એના માટે અમે ઈચ્છે છે ને આ રસી અવશ્ય મૂકવી જોઈએ. દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.